ચોમાસાને લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રના 6 જિલ્લાની 30 નગરપાલિકાને સજ્જ કરવામાં આવી હોવાનું રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર સ્તુતિ ચારણે જણાવ્યું હતું. તમામ નગરપાલિકા વિસ્તારમાં ભયગ્રસ્ત વસ્તુઓને હટાવવી, નડતરૂપ વૃક્ષોનું કટિંગ, નીચાણવાળા વિસ્તારમાં પાણીનો નિકાલ, વરસાદી પાણીના નિકાલ માટે મશીનરીઓ તૈયાર કરવી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી આવી હોવાનું જણાવ્યું હતું અને ચોમાસાની દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે નગરપાલિકાની ટીમો સંપૂર્ણ તૈયાર હોવાની ખાતરી પણ આપી હતી. અમે બધી નગરપાલિકાઓ જે છે, જિલ્લાની 30 નગરપાલિકાઓ છે, એમાં પ્રી મોન્સૂનની કામગીરી ઓલરેડી અમે 20-25 એપ્રિલથી શરૂ કરી દીધું હતું. આમાં રોડ રિપેરિંગનો કામો છે કે આમાં રોડ રિપેરિંગનું કામ છે, મેઇન હોલ્સ, કલવર્ટ અને ચેમ્બર્સની જે સફાઈ કરવામાં આવે છે એ પણ લગભગ 10,300 જેટલા કલવર્ટ્સ, મેઇન હોલ, ચેમ્બરોની સંખ્યા જે છે એ સાફ કરવામાં આવી છે. ઘણી બધી ઝાડ કટિંગ જે ટ્રીમિંગ કરવાની હોય છે એ પણ લગભગ 20,000 મીટર જેટલી કટાઈ કરવામાં આવી ગઈ છે. ઘણા બધા જે વર્કર્સ છે એ રોકાયેલા છે અને એ પ્રોસેસ કન્ટિન્યુ છે અને અમે ઓલમોસ્ટ કામ ફિનિશ કરવાના આરે છીએ અને બધું પ્રિપરેશન ઓન છે. જે હું કીધું કે મોન્સૂન દરમિયાન જે જે સાવચેતીના પગલાં રાખવામાં પ્રોટોકોલ મુજબ જે રાખવામાં આવે છે એ ત્યાં છે જ, અને જે લો લાઇંગ એરિયાઝ છે જ્યાં પાણીનો ભરાવ થઈ જાય કે કોઈ પ્રકારનો કોઈ પ્રશ્ન થઈ જાય એના માટે વ્યવસ્થિત મશીનરી પણ છે અને ટીમ્સ પણ છે. કોઈ પાણીનો ડીવોટરિંગ કરવાનો હોય કે કોઈને શિફ્ટ કરવામાં જરૂર પડે તો એ પણ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.